હું જાહેર મંચ ઉપરથી કહું છું કે હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માંગતો, હું મારા કોળી સમાજનો રહેવા માંગુ છું. અને એક ચોક્કસ રીતે કહીશ, ક્યારે સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જતા હોય ત્યારે ક્યારે રાજનીતિમાં માણસ બનીને નહીં રહેવાનું, સમાજના દીકરા તરીકે રહેવાનું. કોઈ સમાજની જરૂર છે તો કોઈ સમાજના દીકરા તરીકે રાજનીતિમાં જાય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, એ તમને કોઈ સમાજના દીકરા તરીકે લઈ ગયા છે. અને જયા પછી જો એ પાર્ટીના, કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે અન્ય પાર્ટી હોય, એ પાર્ટીને આપણે બનીને રહીએ તો સમાજને સૌથી વધારે નુકસાન થાય છે. હું જાહેર મંચ ઉપરથી કહું છું કે હું કોંગ્રેસ પાર્ટીનો રહેવા નથી માંગતો, હું મારા કોળી સમાજનો રહેવા માંગુ છું. અને હું કોળી સમાજમાં જન્મ્યો છું, મને ગૌરવ છે કે મારો હર જન્મ કોળી સમાજમાં આવવો જોઈએ. અને સોમનાથ દાદા શક્તિ આપે કે આપ લોકો માટે લડવું અને હંમેશા માટે લડતું રહું, જ્યાં સુધી વિમલનો જીવ રહેશે ને વિમલનો જીવ પણ દેવા માટે આપ લોકો માટે ત્યાં રહેશે. આજે સોમનાથ ખાતે વીર માધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ અને આ ઉજવણીમાં વિશાળ રીતે મહારેલી યોજાઈ હતી અને ત્યારબાદ કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું, જેની અંદર વેરાવળના ધારાસભ્ય અને કોળી યુવા નેતા વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી હુંકાર કરતા કહ્યું છે કે હું કોંગ્રેસનો નહીં પરંતુ કોળી સમાજનો નેતા છું. આ નિવેદન વિમલ ચુડાસમાએ આજે આ સંમેલનની અંદર આપ્યું છે. જો કે વિમલ ચુડાસમા કોના ઉપર નિશાન તાક્યું તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આજની જે રાજનીતિ થઈ રહી છે સમાજને લઈને, જ્યારે સમાજનો કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં હોય છે ત્યારે સમાજના મત લે છે અને ત્યારબાદ સમાજના કામ ન થતા હોય તેવી ફરિયાદો મળતી હોય છે. જો કે આજે વિમલ ચુડાસમાએ વેરાવળ ખાતે આ નિવેદન આપી તમામને ચોંકાવ્યા હતા. જો કે વિમલ ચુડાસમાએ કોના ઉપર નિશાન તાક્યું તે કહેવું મુશ્કેલ બન્યું છે. દોસ્તો, આવી જ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.